સત્તા જ નહોતી તેમ છતાં એણે આવું કૃત્ય કર્યું છે. જી જરૂરથી સત્તા હતી કે ન હતી તે તો કદાચ બાદની વાત છે. સત્તા હોય તો પણ કોઈને પણ માર મારવાની સત્તા કોઈ પણ સંવિધાન, આ દુનિયાનું કોઈ પણ સંવિધાન નથી આપતું. એટલે જ રુઝાનબેન તમને સવાલ મારો એ છે કે આ પ્રકારની ઘટનાઓ શું પહેલા પણ ઘટતી હતી ને પ્રકાશમાં નહોતી આવતી, કે પછી હવે આ પ્રકારની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને મિસયુઝ એક રીતે પોલીસની વર્દીનો કરવામાં આવી રહ્યો છે? સૌથી પહેલા તો તમે તો પહેલો ક્વેશ્ચન છે કે ઘટનાઓ વધે છે કે નહીં ને પહેલા શું થતું હતું. આ મેં બહુ એક ઓડ ઘટના એટલે કહું છું ઓડ, કારણ કે નોર્મલી એવું કહે કે ગાડીવાળાનો જ વાંક અને પાછી આવી લક્ઝરી કારો એટલે પહેલા જ વાંક. પછી કેટલી વાર સમજાવવું પડે કે ભાઈ આ તો ખોટું ડાયરેક્શન થી આવ્યો હતો, ચડી બેઠો હતો, તો એ લોકો સમજે ને એને ગાડીવાલાને ધોવા લે. એટલે આઈ મીન આઈ એમ વેરી હેપી, આઈ શુડ રાધર યુઝ ધ વર્ડ હેપી અધર ધેન યુઝિંગ ધ વર્ડ સરપ્રાઈઝ. આઈ શુડ યુઝ ધ વર્ડ હેપી કે આઈ એમ હેપી કે એટલીસ્ટ જે બી આઈ મીન સીસીટીવી ફોર કેમેરાસ એટલા બહાર આવ્યા નથી જેવું મને કહેવામાં આવ્યું કે એક બગડી ગયા તને વોટ એવર. પણ જે બી છે એવું કે છે કે પેલા કોપે એટલે જે બી કોન્સ્ટેબલે બેનને માર્યા હાથે લીધા, બેન કઈ ગાડી મને નથી લાગતું બેન ઉતર્યા હતા ગાડીમાંથી, જેટલું મારી પાસે નોલેજ છે એમને કાચ ઉતારીને પૂછ્યું હતું કે તમને વાગ્યું, પૂછ્યું કે જે બી કર્યું હવે આપણે સંવાદો ખબર નથી. પણ પછી પેલાને જે બી ગુસ્સો આવ્યો. હવે પોઈન્ટ અત્યારે એક પોઈન્ટ હતો કે થેન્ક યુ કે ભાઈ ગાડીવાળાનો વાંક નથી નીકળ્યો આ વખતે, અધરવાઇઝ 80% એનો મારો વાંક નીકળે છે. બીજો પોઈન્ટ કે જ્યારે આ થયું શું કહેવાય, જ્યારે બનાવ બન્યો અને પેલા એ જે હવે આપણે પોલીસ પાવરની વાત કરીએ, નોર્મલી કહે છે કે પોલીસ લોકો માટે હોય છે અલ્ટિમેટલી, બટ અનફોર્ચ્યુનેટલી અત્યારે થોડુંક બદલાઈ ગયું છે, અત્યારે પોલીસો વધારે પોલિટિશિયનો માટે છે. બટ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે એને એને જે પેલા કોપે એટલે કોન્સ્ટેબલે જે ગુસ્સો આવ્યો અને એને હાથે લીધી, એ એ પોલીસ હોય કે ના હોય, કોઈને બી એ હક ની સત્તા બનતી નથી કે તમે કોઈ સ્ત્રીને કોઈને બી આમ જ મારવા લો, એ આવી રીતે મારો. એટલે ઓબ્વિયસલી વાત છે કે જે બી આ થયું છે આજે આપણે ડિબેટ કરી છે બહુ જ સરસ છે, તાકી બીજા લોકો બી આને સમજે જાણે અને નેક્સ્ટ ટાઈમ આવી રીતે હાથ પર મારવા ના લે. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે શું કહેવાય, વોટ આર ધે ટ્રાઇંગ ટુ પ્રૂવ, એ લોકોને ઈગો બોલો કે તમે જે કહો છો પાવર બોલો, પણ અલ્ટિમેટલી એ બેનને જે નુકસાન થયું છે એની એ બી કલમો લાગી છે. કારણ કે હજી મને નથી ખબર કઈ કઈ કલમો લાગી છે, પણ એક ડિગ્નિટીની બી અગર કલમ લાગી જશે, આઈ ડોન્ટ નો કેટલું કે લાગી છે, તો એનાથી બહુ સારું, એને થોડી લાંબી સજા થશે. ના તો થશે શું કે આ સસ્પેન્ડ થયો છે અત્યારે, પછી મે બી કારણ કે સસ્પેન્શનમાં તો સાહેબ એવું હોય કે સેલરી મળતી હોય, અડધી સેલરી મળતી હોય અને પછી ભાઈ પાછા જોઈન બી થઈ જાય, એટલે ઇટ ઇઝ